માંડવી ખાતે આજે નગરજનો દ્વારા શાસકોના સમર્થનમાં અપાયેલા બંધને સમર્થન મળ્યું હતું. એક નગરજન દ્વારા પાલિકા પ્રમુખ સામે નાણાકીય બાબતે આક્ષેપ કરી પત્ર ફરતો કરતા વિવાદ થયો હતો. લોકોએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી હતી. સુરત જિલ્લાના માંડવીમાં પાલિકા પ્રમુખ આશિષ ઉપાધ્યાયને લઈને વિવાદ સર્જાયો હતો. માંડવીમાં આજે બંધનું એલાન અપાયું હતું. મુદ્દો એ હતો કે માંડવીના જ એક નગરજન નિલેશ શાહ નામના વ્યક્તિએ પાલિકા પ્રમુખ આશિષ ઉપાધ્યાય સામે નાણાકીય બાબતે આક્ષેપ કરાયો હતો અને વાત એ હતી કે માંડવી નગરના કબૂતરખાનાવાળી મિલકત કે જે વર્ષોથી જૈન મહાજન સંઘના નામે ચાલી આવેલ છે અને હાલ આ મિલકત બાબતે હાઈકોર્ટમાં કેસ પણ ચાલે છે, જે મુદ્દે પાલિકા પ્રમુખ પર નાણાકીય લેવડદેવડના આક્ષેપો કરતા આજે નગરજનો, વેપારીઓ, દુકાનધારકોએ શાસકોના સમર્થનમાં માંડવી બંધ એલાન આપ્યું હતું અને જેને સજ્જડ પ્રતિસાદ મળ્યો હોય તેમ દુકાનો તમામ બંધ, બજાર બંધ જોવા મળ્યું હતું. માંડવી ખાતે નગરપાલિકા પાલિકા પ્રમુખ આશિષ ઉપાધ્યાયના સમર્થન બંધ તો આપ્યું, પરંતુ આખરે ખુલાસો અને સત્ય તો નામદાર હાઈકોર્ટના ચુકાદા બાદ જ જાણવા મળી શકે તેમ છે. ધર્મેશ પટેલ, ZS TV, માંડવી. તારીખ આજે 11 અને માંડવી જડબે સલાક જે બંધનું એલાન થયું હતું તેનું સમર્થન માંડવી નગરજનો દ્વારા પણ થઈ રહ્યું છે. માંડવી નિરાશનની આગળ આવેલી મિલકત કબૂતરખાનું, જે માંડવી જૈન સંઘ એટલે ભૂતકાળમાં લખાણમાં માંડવી મહાજન, માંડવી જૈન મહાજન સંઘ દ્વારા જે નિર્મિત કબૂતરખાનું છે એ માંડવી જૈન સંઘનું છે અને એના ડિમોલેશન બાદ પાલિકાની સામે જે સંઘર્ષ થયા છે તેની સામે માંડવીના પ્રમુખ શ્રી આશિષભાઈ ઉપાધ્યાય પર જે એલિગેશનો થયા છે તેમાં માંડવી સમગ્ર આ જડબે સલાક બંને માંડવીના તમામ કસ્બાના લોકો, તમામ જ્ઞાતિના લોકો, તમામ વેપારી વર્ગો એ લોકોએ આ બંને સમર્થન આપ્યું છે. તો આ બંનેના સમર્થનમાં માંડવી જૈન સંઘ પણ, માંડવી પાલિકાની વહારે છે અને સત્યની બાબતમાં એમને સંપૂર્ણ ટેકો છે અને એમને સમર્થન છે.